માળિયા હાટીના નાકડાયા ગામના જવાન હેમરાજભાઈ મંજુભાઈ ચુડાસમા પેરા મિલિટરીમાં ફરજ બજાવતા સાવરકુંડલા ખાતે સરપડશ હતા સહિત થતા કડાયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે મળતી વિગત મુજબ કડાયા ગામના દલિત યુવાન હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 32 પેરામિલિટરી ફોર્સમાં ITBP ફોર્સમાં ફરજ બજાવે છે. સાવરકુંડલા ખાતે અમરેલી લોકસભાની ચૂંટણી બંદોબસ્તમાં ફરજ ઉપર હતા ત્યારે શ્યામજી બાપુની વાડીમાં ઉતારો આપેલ હતો. સવારે જાગ્યા ત્યારે તબિયત અસ્તવ્યસ્ત જણાતા તેમણે અમરેલી સારવારમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે તેમના અધિકારી JB મનમોહનસિંહના જણાવ્યા પ્રમાણે હેમરાજભાઈ સવારે ઉઠ્યા ત્યારે તેની તબિયત નરમ જણાતા તેઓને સારવાર માટે લઈ ગયા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રસ્તામાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તેઓના જણાવ્યા પ્રમાણે કોઈ ઝેરી જનાવર કરડવાના કારણે મોત થયાનું ડોક્ટરે જાહેર કર્યું. મોતનું સત્ય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. જવાન શહીદ થયાના સમાચાર કડાયા ગામે મળતા આખું ગામ શોકમાં ગરકાવ થયું હતું. કોઈ કોઈને સાંત્વના આપે તેમ નહોતું. મૃતક જવાન હેમરાજકુમારને રાજકીય સન્માન સાથે સલામી આપી અંતિમ વિદાય આપી હતી. મૃતક જવાનનું પોસ્ટમોર્ટમ અમરેલી ખાતે સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.